સાબરકાંઠા જિલ્લાની 4 બેઠકો પર 80થી વધુ ઉંમર ધરાવતા અને દિવ્યાંગો માટે મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના ઘરે જઈને મતદાન કુટીર બનાવી મતદાન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાની 4 વિધાનસભાના બેઠકો પર 80થી વધુ ઉંમરના અને દિવ્યાંગ 379 મતદારોએ બેલેટ પેપર ઘરે મતદાન કરવાની ઈચ્છા દર્શાવી છે. ત્યારે આજે સવારે 8 વાગે 34 ટીમો મતદારોના ઘરે પહોંચી મતદાન કુટીર ઊભી કરી મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે 4 વિધાનસભામાં 128 ગામોમાં સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદારોના ઘરે ઘરે જઈને મતદાન કરવામાં આવશે. તો સર્વે બાદ ઈચ્છા વ્યક્ત કરનારા 80થી વધુ ઉંમરના અને દિવ્યાંગ 65 મતદારો છે. આજે સવારે 8 પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ, બીએલઓ, વિડીયોગ્રાફર અને પોલીસ સાથેની એક ટીમ એવી 3 ટીમો મતદારોના ઘરે પહોંચીને મતદારોના તેમના ઘરે મતદાર કુટીર ઊભી કર્યા બાદ મતદાન પ્રક્રિયા હાથ ધરી હતી. મતદારોએ બેલેટ પર મતદાન કર્યા બાદ કવરમાં પેક કરી દેવામાં આવ્યું હતું. જો કે મતદાન પ્રક્રિયામાં 3 ટીમો 22 ગામોમાં જશે અને 1 ટીમ 20થી વધુ મતદારોના ઘરે જશે અને મતદાન કરાવશે. 80થી વધુ ઉંમરના અને દિવ્યાંગ કુલ 4,712માંથી 65 મતદારો ઈચ્છા દર્શાવી હતી, જે મતદારો ઘરેથી બેલેટ પેપર પર ઘરે મતદાન કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. 27 હિંમતનગર વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે ઇલેક્શન કમિશનની નવી ગાઈડલાઈન મુજબ જે 80+ ઉંમરના વયોવૃદ્ધ મતદાર તેમજ દિવ્યાંગ મતદારો માટે પોસ્ટલ બેલેટથી ઘરે બેઠા બેઠા વોટ આપવાની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સુવિધા અંતર્ગત 6,412 જેટલા મતદારો મતદાર યાદીમાંથી ફ્લેગ થયેલા એ મતદારોમાંથી ટોટલ 65 જણાએ એવો 12D ફોર્મ ભરીને વિકલ્પ પસંદ કર્યો હતો કે ઘરે બેઠા મતદાન કરી શકશે. આ 65 જણાને આજ રોજ તારીખ 24/11/2022ના રોજ 3 ટીમ બનાવી 22 ગામમાં અલગ અલગ મતદારોના ઘરે જઈને વોટ આપવાનું આયોજન કરેલું છે અને અત્યારે સુચારુ રૂપે આયોજન ચાલુ છે અને વોટિંગ કન્ટિન્યુ છે અત્યારે. અને તારીખ 26/11 જો મતદાર હાજર નહીં હોય તો 26/11 બીજી વાર પણ વોટિંગ કરાવવાની સગવડ આપવામાં આવી છે.